નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળા ની યુટ્યુબ ચેનલની અંદર ફરી પાછું આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કરારનામા વિશે થોડી ચર્ચાઓ કરેલી હતી, જેની જુદી જુદી જોગવાઈઓ પણ આપણે ચર્ચા કરેલી હશે અને તમે લોકોએ થોડું રિવિઝન પણ કરેલું હશે. તો હવે ત્યાંથી જ આપણે એ ટોપિકને આગળ વધારતા હજી આપણી પાસે થોડીક જોગવાઈઓ બાકી છે. તો એમાંની એક જોગવાઈ રહેશે નફા નુકસાનની વહેંચણી. જો અત્યાર સુધી જ્યારે 11મા ધોરણની અંદર શીખતા ત્યારે વૈયક્તિક માલિકીની પેઢી હતી તો ત્યારે આ પ્રશ્ન સર્જાતો નહોતો. શું કામે કે જે કંઈ પેઢીમાં નફો થાય કે નુકસાન એ માલિક એક જ છે, તો કોઈની સાથે વેચવાનો છે નહીં, જે કંઈ મળે તે પોતે એકલો લઈ જતો હતો. પણ અહીંયા ભાગીદારી પેઢી છે, તો જે કંઈ નફો થાય કે જે નુકસાન થાય એનું શું કરવું, તો ભાગીદારો વચ્ચે વેચવો પડે જ, પછી નફો હોય કે નુકસાન. તો અહીંયા આપણે આ જોગવાઈની અંદર કઈ બાબત નોંધવામાં આવે કે વર્ષ દરમિયાન પેઢીની અંદર નફો કે નુકસાન જે કાંઈ થાય તે ભાગીદારો વચ્ચે વહેંચવો છે, તો કયા પ્રમાણે, જો પ્રમાણ નક્કી નથી થયેલું તો શું કરવું. તો કહી શકાય અહીંયા કે આ જોગવાઈ મુજબ વર્ષ દરમિયાન પેઢીમાં થયેલો નફો કે નુકસાન તમામ ભાગીદારો છે એ કયા પ્રમાણે વહેંચશે તેની સ્પષ્ટતા કરવામાં આવે, એટલે કે એનું પ્રમાણ નક્કી કરવામાં આવે. પણ અહીંયા કરારનામાની અંદર નફા નુકસાન અંગે જોગવાઈ નથી તો શું કરવું. તો આપણે અહીંયા આપણો જે ભાગીદારી કાયદો છે એ કાયદાને આપણે અનુસરવો પડે. તો અહીંયા કહી શકાય કે વર્ષ દરમિયાન થયેલો નફો કે નુકસાન ભાગીદારો કયા પ્રમાણે વહેંચશે તેનો ઉલ્લેખ આ જોગવાઈની અંદર કરવામાં આવે, પરંતુ કરારનામાની અંદર જોગવાઈ નથી તો તમામ ભાગીદારો છે એ પેઢીનો નફો કે નુકસાન સરખે ભાગે વહેંચે છે. કયા મુજબ? તો કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ તમામને સરખો હિસ્સો મળવા પાત્ર છે. હવે જો આ જોગવાઈ જે છે એ આપણા માટે અગત્યની છે, આપણે આગળના કોઈ પણ ચેપ્ટર શીખીશું જ્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન વહેંચવાની વાત આવશે તો ઘણા દાખલાની અંદર આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું હશે અને ઘણા દાખલામાં પ્રમાણ આપેલું નહીં હોય, તો ત્યારે આપણે વિચારવાની છે આ જોગવાઈ. તો આ જોગવાઈ મુજબ નક્કી થયું હોય તો એ મુજબ અને નક્કી ન હોય તો કયા પ્રમાણે વેચવાનું, સરખે ભાગે. ત્યાર પછી આગળની જોગવાઈ આવશે આપણી ધંધાના જે ભાગીદારો છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું. આ બાબત તો એક જોગવાઈ છે આપણી. તો અહીંયા સામાન્ય રીતે આપણે કહી શકાય કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ કોઈ પણ ભાગીદારી પેઢી છે એના ભાગીદારો છે એ પેઢી પાસેથી ન પગાર લઈ શકે, ન બોનસ લઈ શકે, ન કમિશન લઈ શકે કે ન મહેનતાણું લઈ શકે. પણ તો પ્રશ્ન એવો સર્જાય કે આને શું કામે કરારનામામાં લખાય છે, આપવાનું થશે, ક્યારે આપવું પ્રશ્ન થાય. તો અહીંયા કહી શકાય કે સામાન્ય રીતે કોઈ પણ ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના સંચાલનમાં વધુ સક્રિય રહેતો હોય, એટલે કે અન્ય ભાગીદારો કરતા વધારે કામ કરતો હોય, તો આવા સંજોગે એમને ધંધામાંથી પગાર પણ આપી શકાય, બોનસ પણ આપી શકાય, કમિશન પણ આપી શકાય અને મહેનતાણું પણ આપી શકાય છે. તો વ્યાખ્યા સ્વરૂપમાં કેવું હોય તો કહી શકાય કે નહીં કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું મળવા પાત્ર નથી, પરંતુ જો કોઈ ભાગીદાર
પેઢીના સંચાલનમાં વધારે સક્રિય રહેતો હોય, અન્ય ભાગીદારો કરતાં વધારે કામ કરતો હોય, તો એવા સંજોગે આ એને મળવા પાત્ર છે. જો ઘણી વખત એવું બનશે, માની લો કે એ, બી અને સી આ ત્રણ ભાગીદારો છે, એમાં પેઢીનું સંચાલન છે ભાગીદાર સી કરે, અને બાકીના આ બંને ભાગીદારો છે એ પેઢીમાં હાજરી નથી આપતા, તો ત્યારે ભાગીદાર સી છે એને મગજની અંદર પ્રશ્ન એવો થાય કે નહીં કે યાર ભાગીદાર તો અમે બધાય છીએ, કામ હું એક જ કરું અને નફો નુકસાન બધાય લેવા આવે? તો જ્યારે એને એવો પ્રશ્ન સર્જાશે ને, ત્યારે આ સી શું કહેશે આ બંને ભાગીદારોને કે ભાઈ આપણાથી એકલા આ કામ થતું નથી, કાં તમે બંને આવો અને કાં અમારું કંઈક નવું વિચારો. તો એવા સંજોગે હવે આ ભાગીદાર એ અને બી ધંધામાં નથી આવી શક્યા, તો એ ભાગીદાર સીને શું કહેશે કે ભાઈ તું ધંધો ચલાવ, ધંધાનું સંચાલન કર, તને અમે વધારાનું સમજી આપશું. હવે એ સમજવાની વાત આવે, કાં એનો પગાર નક્કી કરવામાં આવે છે, કાં વર્ષ દરમિયાન એને બોનસ આપવામાં આવે છે, અથવા ધંધાનું જે નફો થાય એ નફાને આધારે એને કમિશન આપવાની બાબત નક્કી કરવામાં આવે, અને અથવા એને નફાના આધારે મહેનતાણું અથવા તો સામાન્ય એનું મહેનતાણું નક્કી કરી આપવામાં આવે, જેનાથી ભાગીદાર સી છે એને કોઈ પ્રશ્ન થશે ન થાય. સ્વાભાવિક છે કે ભાઈ મારે એકલાને કામ કરું, કે બે ન આવે તો મને કોઈ ફેર પડતો નથી, મને વધારાનો પગાર એ મળે છે, બોનસ પણ મળશે, કમિશન મળે અથવા તો મહેનતાણું, આ ચાર બાબતમાંથી કોઈ પણ એક બાબત એ ભાગીદારને આપી શકાય છે. તો હવે ત્યાર પછી આપણે આગળની જોગવાઈ આવશે, ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ. હવે સામાન્ય આપણે જોઈએ કે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે, એવું બને? બનશે. કેવી રીતે? સામાન્ય આપણે વિચારો કે ધંધાની અંદર ધંધાનું સંચાલન કરવા અથવા તો ધંધાનો વહીવટ ચલાવવા માટેથી વધારે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે, તો એ નાણાં આપણે શું કરશું, કોઈ બેંક પાસેથી, કોઈ સરાફી પેઢી પાસેથી કે અન્ય કોઈ નાણાકીય સંસ્થાઓ છે એની પાસેથી આપણે લોન સ્વરૂપે લઈએ છીએ. પણ ઘણી વખત એવું બને કે જે ભાગીદારો છે એમાંનો કોઈ એક ભાગીદાર એવો છે કે જેની આર્થિક સ્થિતિ અન્ય ભાગીદાર કરતાં સારી છે, અને એ ધંધાની અંદર વધારે નાણાં આપી શકે એમ છે, તો આવા સંજોગે એ ભાગીદારો શું વિચારે કે આપણે બેંક પાસેથી લોન લેવી, નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવી, કોઈ સરાફી પેઢી પાસેથી લોન લેવી એ કરતાં બેટર છે કે આપણે આપણા ભાગીદાર પાસેથી જ લઈએ, ભાગીદારને પણ ફાયદો થશે અને પેઢીને પણ ફાયદો થશે. હવે ભાગીદારને ફાયદો શું થાય? તો કે એને લોન પરનું વ્યાજ મળશે. પેઢીને ફાયદો શું થાય? કે નાણાં એની સમય મર્યાદામાં ન ચૂકવી શકાય, તો કોઈ કાયદાકીય ઝંઝટ રહેતી નથી. બાકી તો સામાન્ય બેંકના હપ્તા આપણે ન ભરીએ તો ત્યારે શું થાય કે આપણે બેંકમાં જે કંઈ ગીરવે મૂક્યું હોય એ બેંકવાળા જપ્ત કરે છે અને એના હપ્તાની વસૂલાત કરે. પણ અહીંયા ભાગીદાર પાસેથી લઈએ નાણાં ઉછીના લોન સ્વરૂપે, તો હવે કોઈ ઝંઝટ રહેતી નથી. તો આવા સંજોગે ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર પાસેથી લોન લેવામાં આવે તો એ લોન પર વ્યાજ પેઢી છે તે ચૂકવે છે. તો હવે અહીંયા પ્રશ્ન એવો સર્જાય કે લોન પર વ્યાજ આપવું તો કેટલા ટકા? તો કરારનામું તૈયાર કરતી વખતે આ બાબત નક્કી કરી લેવામાં આવે કે કોઈ પણ ભાગીદાર જ્યારે પેઢીમાં લોન સ્વરૂપે નાણાં આપે એવા સમયે એને કેટલા ટકા લોનનું વ્યાજ ચૂકવવું અને ચોખવટ કરવામાં આવી દેવા. પછી જો કરારનામામાં જોગવાઈ નથી તો એને લોન પર વ્યાજ આપવું કે નહીં, જો આપવાનું થાય તો કેટલા ટકા? તો અહીંયા કહી શકાય કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તો આ લોન પર વ્યાજ અંગે કરારનામામાં જોગવાઈ ન હોય તો તે ભાગીદારને વાર્ષિક
6% દરે લોનનું વ્યાજ ચૂકવવામાં આવે. તો જો આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારની લોન પર વ્યાજ કેટલા ટકા ચૂકવવામાં આવે છે. ઘણા દાખલાની અંદર પણ આપણે જ્યારે વાર્ષિક હિસાબો શીખીશું એવા સમયે કોઈ ભાગીદારની લોન આવશે, પ્રવેશ સમયે ભાગીદારની લોન આવશે, નિવૃત્તિ સમયે હશે, તો ત્યારે આપણા માટે જરૂરી છે. ખાસ તો આપણને વાર્ષિક હિસાબોમાં ખૂબ જ ઉપયોગી છે. ઘણા દાખલાઓની અંદર આ ભાગીદારની લોન આપી હશે પણ લોન પર વ્યાજ અંગે ચોખવટ નથી, તો એવા સમયે આ જોગવાઈ આપણને યાદ હોવી જોઈએ. બરાબર. તો અહીંયા ટૂંકું નેટ જ, જો જોગવાઈ છે તો એ મુજબ વ્યાજ ચૂકવવાનું, પણ જોગવાઈ નથી તો કેટલા ટકા? 6% ચૂકવવામાં આવે. ત્યાર પછી આગળની આપણી જે જોગવાઈ છે પાઘડી. તો હવે જો અહીંયા પાઘડી જે છે આખવાનું આપણે એક ચેપ્ટર આવે છે, ત્રીજું ચેપ્ટર, જે આપણને એક્ઝામની અંદર દાખલા સ્વરૂપે પૂછાય, તો ત્યારે આપણે એની થોડી ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશું. પણ અહીંયા આ જે પાઘડી છે એ શું કામ અહીંયા આપી છે? તો અહીંયા કહી શકાય કે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ સમયે કે કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એવા સમયે પાઘડીની ગણતરી કઈ રીતે કરવી, આનો ઉલ્લેખ કરારનામાની અંદર કરવામાં આવે છે. તો હવે જો અહીંયા આ નવા ભાગીદારના પ્રવેશ, તો અહીંયા કહી શકાય ઘણી વખત કે કોઈ પેઢી છે એમની અંદર કાં નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે, સંચાલન શક્તિની જરૂરિયાત ઉદ્ભવે છે, અથવા તો અન્ય કોઈ એવા પરિબળ હોય તો નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. એટલે કે ચાલુ ભાગીદારીમાં કોઈ નવો ભાગીદાર આવી શકે અને એ નવો ભાગીદાર જે છે એ પોતાના ભાગની પાઘડી ધંધામાં લાવે છે, તો એ સમયે એની ગણતરી કેવી રીતે કરવી એ જુદી જુદી પદ્ધતિઓને આધારે આપણે આગળ શીખીશું. પણ અહીંયા શું કહેવામાં આવે કે નવા ભાગીદારના પ્રવેશ સમયે, કોઈ ભાગીદારના નિવૃત્તિ કે મૃત્યુ સમયે પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. ત્યાર પછી આગળની આપણી જોગવાઈ આવશે પ્રવેશ અને નિવૃત્તિ. તો આ પણ એક જોગવાઈ છે આપણી. તો અહીંયા આ પ્રવેશ જે છે તો અહીં કહી શકાય કે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને કયા સંજોગે પ્રવેશ આપવો, કેવા સંજોગે એને દાખલ કરવો, અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે તો કેવા સંજોગે તેને નિવૃત્ત કરવો. તો અહીંયા વ્યાખ્યા સ્વરૂપમાં કેવું તો કહી શકાય કે આ જોગવાઈની અંદર નવા ભાગીદારના પ્રવેશ સમયે કે કોઈ ભાગીદારના નિવૃત્તિ કે મૃત્યુ સમયે કેવી શરતો રાખવી, કઈ કઈ બાબતો નવી નક્કી કરવી, અથવા તો કઈ બાબતનું ધ્યાન રાખવું, આ છે એ આ જોગવાઈની અંદર લખવામાં આવે છે. ત્યાર પછીની આપણે એક જોગવાઈ રહેશે પેઢીનું વિસર્જન. તો અહીંયા વિસર્જન સુધી પહોંચી ગયા. તો આ વિસર્જન એટલે શું, અથવા તો પેઢીનું વિસર્જન એટલે શું? તો હવે અહીંયા કહી શકાય ને કે જે ભાગીદારી પેઢી છે એમાં કેવા પરિબળો ઉદ્ભવે, કેવા સંજોગો ઉદ્ભવે ત્યારે તેને બંધ કરવી, એટલે કે તેનું વિસર્જન કરવું. સામાન્ય આ જે વિસર્જન જે છે એને આપણી ભાષામાં શું કહીએ છીએ, બંધ કરવું, કે જે પેઢી ચાલે છે એને કાયમીને માટે બંધ કરવામાં આવે. તો એ કહી શકાય કે ચાલુ ભાગીદારી પેઢીમાં કેવા સંજોગો ઉદ્ભવે, કેવા પરિબળો સામે આવે ત્યારે તેનું વિસર્જન કરવું, આ બાબત અહીંયા નક્કી કરવામાં આવે. પણ અહીંયા પ્રશ્ન એવો થાય આપણને મગજની અંદર કે હજી તો ચાલુ કર્યું છે આપણે અને વિસર્જન, કોઈ ભાગીદારો છે એવું વિચારે ક્યારે કે ભાઈ વિસર્જન ક્યારે કરવું? હા, નક્કી કરવામાં આવે કે ઘણી એવી પેઢી હોય છે કે જે ચોક્કસ હેતુથી શરૂ કરવામાં આવે અને એ હેતુ એનો પૂર્ણ થાય
એવા સમયે તે પેઢીનું કાયદાકીય રીતે વિસર્જન કરવામાં આવે છે, અથવા તો કોઈ ચોક્કસ એનો જે ગોલ છે એ પૂર્ણ થઈ જાય એટલે પેઢીનું શું થઈ જાય, ઓટોમેટિક વિસર્જન. તો આ બાબત જે છે આપણા માટે અગત્યની છે કે વિસર્જન કરવાનું કેવા સંજોગે. તો જો અહીંયા અત્યાર સુધીની આપણે જોઈએ એ ઓલમોસ્ટ આપણી તમામ જોગવાઈઓ જે છે તે પૂર્ણ થાય, પણ હવે ઘણી વખત એવું બને કે આ તમામ બાબતો જે છે એની કરારનામામાં જોગવાઈ ન હોય એવા સંજોગે કઈ કઈ બાબત બને. એમાં પહેલું કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. ત્યાર પછી કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ ચૂકવાતું નથી. ત્યાર પછી કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ થતું નથી. જો બધા પ્રશ્નો પૂછી શકે એવા છે બધા ટોપિક. ત્યાર પછી કોઈ ભાગીદારે ભાગીદારની લોન પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવાય તો આ જે સામાન્ય બાબતો જે છે એ કરારનામામાં જોગવાઈ ન હોય તો બને. ત્યાર પછી નફો નુકસાન સરખા ભાગે વહેંચાય છે. ત્યાર પછી જો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે દરેક ભાગીદારે મૂડી લેવી ફરજિયાત નથી, મૂડી પર વ્યાજ ચૂકવાતું નથી, ક્યારે જોગવાઈ ન હોય ત્યારે. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ છે વસૂલ થતું નથી. ત્યાર પછી ભાગીદારે લોન આપી છે તો લોન પર વાર્ષિક 1% વ્યાજ ચૂકવાય, 6%, ક્યારે જોગવાય ન હોય ત્યારે. અને ધંધાનો જે કાંઈ નફો નુકસાન છે એ ક્યારે વેચાય, સરખે ભાગે જોગવાઈ ન હોય ત્યારે. તો આ જે હતી એ આપણું સામાન્ય બધી જોગવાઈઓ કે જે ધંધાના વહીવટ માટેથી ખૂબ જ અગત્યની છે. તો કરારનામાની અંદર વિકલ્પ સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછી શકાય આ તમામ બાબતોમાંથી જ. તો અને થોડું ગંભીરતાપૂર્વક પણ લેવું. ત્યાર પછી હવેની તમામ બાબતો જે છે આના પછીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.